નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ખેરગામ પોલીસે બાતમીના આધારે પેટ્રોલિંગમાં હતા તે સમયે ખેરગામ પોલીસ સ્ટેશનની હદમાં 4.53 લાખનો વિદેશી દારૂ ભરેલી 2 કાર ઝડપી પાડી હતી. ભરાવી આપનાર અને મંગાવનાર 4ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. ગતરોજ રાત્રિના સમય નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ખેરગામ પોલીસ બાતમીના આધારે ચીકલી દેજ રોડ પાસે આવેલા ઉંચાબેડા નહેર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર GJ15BB1501 અને ગ્રે કલરની નંબર વગરની એર્ટિગા ગાડીની તપાસ કરતા વિદેશી દારૂની બાટલીઓ નંગ 5796 મળી આવેલ હતી, જેને કિંમત 4,53,600નો મુદ્દામાલ પકડી પાડેલ હતો. પોલીસે ગાડી અટકાવતા દારૂની હેરાફેરી કરતા ગાડી ચાલકો ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. ગાડીની મુદ્દામાલ થઈ 12,03,600 કબજે કર્યા હતા અને તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આજરોજ અમારા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગિરીશ પંડ્યા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી SG રાણા સાહેબ નાઓએ અમારા LCBના સ્ટાફ તથા અમોને પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ જિલ્લામાંથી સદંતર નાબૂદ કરવા માટેની સૂચનાઓ આપેલ હોય અમો અમારા સ્ટાફ સાથે ખેરગામ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અમારા ટીમના LCBની ટીમના લોકોને હકીકત મળેલ કે મોજે ચીખલી ગામ ઘેજ રોડ ઉપર ઊંચા બેડા નહેર પાસેથી અમુક પ્રોહિબિશનના વાહનો પસાર થતા હોય છે, તો ત્યાં વોચમાં હતા. દરમિયાન એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર GJ15BB1501 તથા એક ગ્રે કલરની અર્ટિગા કાર નંબર વગરની બંનેમાંથી કુલ 5796 દારૂની બાટલીઓ કિંમત રૂપિયા 4,53,600 તથા બંને ગાડીઓની કિંમત 7,50,000, આમ બંને મળી કુલ 12,03,600નો મુદ્દામાલ અમોએ ગુનાના કામે કબજે કરેલ છે અને આ બંને વિરુદ્ધ અમારા LCBના સ્ટાફ દ્વારા સરકાર તરફે એક ખેરગામ પોસ્ટમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ બંને ગાડીમાં એક ગાડીમાં ચાલક શૈલેષ અમૃતભાઈ કોળી પટેલ રહેવાસી વાકડ નાની દમણ તથા સ્કોર્પિયોના ચાલક સંજય ઉર્ફે માંજરો બાબુભાઈ પટેલ રહે મોરાઈ નાવો તથા આ બંને ગાડીની સાથે પાઇલોટિંગ તરીકે ચાલતા બંને સ્કોર્પિયોમાં સદ્દામ નિઝામુદ્દીન શેખ અને અસીમ નિઝામુદ્દીન શેખ રહેવાસી ખેરગામ નાઓને અમોએ વોન્ટેડ જાહેર કરેલા છે અને આ લોકોને પકડવાની તથા આ મુદ્દામાલ ક્યાંથી લાવેલા એ તમામ અંગેની હકીકતો તપાસ ચાલુ છે. હિતેશ વગેરાનો રિપોર્ટ નવસારી.